તો હિમાચલ પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત નિપજ્યા છે. કેદારનાથ યાત્રા માર્ગ પર 3300 શ્રદ્ધાળુઓ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 700 શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ તેમનું કરી લેવામાં આવ્યું છે. તો રેસ્ક્યુ માટે એરફોર્સના વિમાનોની અત્યારે મદદ લેવામાં આવી રહી છે. ભારે વરસાદ ને હોવાને કારણે રસ્તો ધોવાઈ ગયો છે. કેદારનાથ યાત્રા જેના કારણે સ્થગિત કરવામાં આવી છે. લીચોલી બિંબલી પાસે આખે આખો રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓની યાત્રાને અટકાવી દેવામાં આવી છે. બિંબલી લીચોલીની યાત્રા યાત્રિકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. સોનપ્રયાગ લઈ જવામાં આવ્યા છે. નૈનીતાલના હલ્દાનીમાં પૂરમાં એક બાળક નાળામાં વહી ગયું હોવાનું પણ સામે આવ્યું છે. ભારે વરસાદથી દેહરાદૂનમાં 4, હરિદ્વારમાં 6 લોકોના મોત નિપજ્યા છે. તો ટિહરીમાં 3 અને ચમોલીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઉત્તરાખંડની અલકનંદા મંદાકિની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જેના કારણે બંને નદીની આસપાસ જેટલો પણ રહેણાંક વિસ્તાર છે ત્યાં તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે જેટલું બને તેટલું જલ્દીથી આ જગ્યાઓને ખાલી કરી દો, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. નદીઓના પાણી આસપાસના ગામડાઓમાં ફેલાઈ રહ્યા છે.